विद्यार्थी मित्रों धोरण 8 ની અંદર ચેપ્ટર 9 બેઝિક પદાવલી અને નિત્ય સ્વર આપણે ભાગ 1 દેખ્યો તો આજે ભાગ 2 દેખીશું એક્ઝામ્પલ નંબર 4 નો એ પહેલા શું કીધું છે 3x cos 4x 5 3 નું સાદું રૂપ આપ પહેલા સાદું રૂપ આપી દે સૌપ્રથમ આપણે સાદું રૂપ આપીશું એટલે શું થશે જો પહેલા સાદું રૂપ આપી દીધું હોય माइनस पांच होता था तो आ वस्तु वनी साथ ले आता पची वनी साथ ले आता लसु दर 3x गुणिया 4x माइनस 3x गुणिया 5 बरोबर आ वनी साथ ले आता पची वनी साथ ले बत्ता त्रम पहला वनु सातु रूप आप ही जावनु तमारे सौ बदम इले तमें सातु रूप आप सो ले चार तरी बा x નો વર્ગ 1x 2x એટલે x નો વર્ગ માઈનસ cos 15x 3 તો આપણે સૌપ્રથમ આ વસ્તુનો આપણે શું આપ્યું સાદું રૂપ આપ્યું તો આનું સાદું રૂપ આપી પછી અંદર કિંમત મૂકવાની કે પહેલી કિંમત x છે જો x દેખાય કેટલા મૂકવાના 3 મૂકવાના આ વસ્તુ તમારે સૌપ્રથમ પહેલા કરવાની તો આપણે જો પહેલો આપણે મૂકીએ કે x 3 બરાબર જો x દેખાય કેટલા મૂકવાના 3 મૂકવાના તો આપણે સૌપ્રથમ પહેલા x એટલે 3 મૂકી તો જુઓ આ રકમ જે આ રકમ છે એની અંદર x 3 મૂકવાના 12x નો સ્ક્વેર 15x 3 12 એવા દેવા x એટલે કેટલા 3 3 નો સ્ક્વેર 15 x એટલે 3 3 હવે જુઓ 12 આ કેટલા છે 3 છે 3 2 વખત 3 નો વર્ગ છે એટલે 3 2 હવે 3 તરી 9 માઈનસ 15 તરી 45 3 હવે 12 નવા તમને ખબર હશે કેટલા થાય 108 માઈનસ 45 3 હવે આ એ પ્લસ છે આ એ પ્લસ છે પ્લસ વાળા સૌ પ્રથમ લઈએ તો 108 મો 3 ઉમેર દો કેટલા થાય 111 મોથી 45 બાદ કરો 111 में 45 बार कर दो तो आपने कितना आवसे 66 आवसे कितना आवसे 66 111 में 45 बार करो तो 66 आवसे आपने x मुकेला x ने जगह आपने 3 मुके आ 3 वालो હવે આપણે બીજું x વાળો 3 વાળો પટી લ્યો કે x જો દેખાય એ દ્વિતીયાંશ મૂકવાનો બીજા નંબરનો દેખીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો x 1 દ્વિતીયાંશ મૂકવાનો આ રકમની અંદર જ તો આપણે સૌપ્રથમ 12x નો સ્ક્વેર 15x 3 12x એટલે 1 દ્વિતીયાંશ મૂકવાના એનો વર્ગ 15 1 દ્વિતીયાંશ 3 હવે જો વિદ્યાર્થી આ રીતે આપણે સૌપ્રથમ કર્યું તો આપણે કેવી રીતે આપણે ઉડાડવાનું કેવી રીતે કરવાનું સૌપ્રથમ તો જુઓ 12 તો એવા લેવા વર્ગ છે તો વર્ગ એટલે આપણે શું કરીશું એક એક નું તો એક જ થશે એટલે તમારે શું કરી દેવાનું વળી ઉડાડ દેવાનું અહીંયા જુઓ તમારે આ રીતે કરવાનું 1 1 1 2 2 4 15 x 1 દ્વિતીયાંશ 3 આ વસ્તુ કરી હવે 4 તરી 12 4 4 ઉડી ગયા તો અહીંયા શું 3 આવી ગયા હવે 15 3 ભાગ્યા 2 હવે આ વસ્તુ આપણે થઈ હવે તમારે શું કરવાનું સૌપ્રથમ તમારે શું કરવું પડશે આ કરી અને જો ઉડતું હોય તો ઉડાડી દેવાનું ના ઉડતું તો કોઈ ના હવે પ્લસ છે ના માઇનસ પ્લસ માઇનસ માઇનસ છે બરોબર તો સૌપ્રથમ તમારે શું કરવું પડશે 3 કરવાના બરોબર 3 કરી અને 15 ભાગ્યા 2 બરોબર 15 ભાગ્યા 2 થશે જુઓ આ પ્લસ છે બરોબર તો તમારે શું થશે આ 3 અને આ 3 કેટલા થયા 6 થઈ ગયા તો આપણે અહીંયા 6 મૂકી દઈએ આ પ્લસ આ પ્લસ એટલે 3 3 એટલે 6 થઈ ગયા હવે તમારે શું કરવાનું 15 માં આપણે ઓનો લસા લેવા અહીંયા બંને સાથે લસા લેવો પડે તો આને લસા લેશો તો આને 2 વડે ગુણો તો ઉપરવાળાને પણ 2 ગુણો પડે એટલે 6 2 12
12 ભાગ્યા 2 અને 15 ભાગ્યા 2 બરોબર તો આપણે હવે 15 માંથી 12 કાઢો તો કેટલા રહે -3 ભાગ્યા 2 બરોબર તો આ રીતે તમારે કરવાનું હવે આપણે એક વખત ફરીથી સમજી લઈએ સૌપ્રથમ તમારે x દેખાય 1 દ્વિતીયાંશ મૂકવાના નો વર્ગ 15 x એટલે 1 દ્વિતીયાંશ વત્તા 3 આ ઉડાડો એટલે 4 તરી 12 એટલે 4 4 ઉડી ગયા 3 વધ્યા 15 એક દ્વિતીયાંશ હતા એટલે 15 એકા 15 નીચે 2 મૂક્યા વત્તા 3 આ બંને 3 3 છે 2 પ્લસ છે 3 ને 3 6 અને આ 15 એવા ને એવા ભાગ્યા 2 આ 2 હતા તો લસા આપણે લેવા માટે આપણે શું કરવું પડશે તમારે સૌપ્રથમ 2 વડે ગુણવું પડે તો એટલે 6 2 12 ભાગ્યા 2 15 ભાગ્યા 2 તો 15 માંથી 12 કાઢીએ તો મોટી સંખ્યા કર માઇનસ એટલે માઇનસ મૂકીએ આપણે અને 15 હોય 12 જો એટલે 3 રહ્યા ભાગ્યા 2 ને લસા તો આપણે એક વખત મૂકી શકાય તો ભાગ્યા 2 હવે એવો ને એવો દાખલો આપણે એક્ઝામ્પલ 4 નો બી દેખીએ તો આપણે બી શું કહેવા માંગે છે તો જુઓ પહેલા આપણે સાદુ રૂપ આપવા તો પહેલા સૌપ્રથમ તમે સાદુ રૂપ આપો a a નો સ્ક્વેર વત્તા a વત્તા 1 વત્તા 5 ચલો આનું સાદુ રૂપ આપશો એટલે આ ને ઓની સાથે આ ઓની સાથે આ ઓની સાથે તો તમારે સાદુ રૂપ આપશો તમે સૌ બધા તો સાદુ રૂપ આપવા માટે તમારે શું કરવું પડશે a ગુણ્યા a નો સ્ક્વેર વત્તા a ગુણ્યા a પછી વત્તા a ગુણ્યા a વત્તા 5 આ તમે આપી ચલો a ગુણ્યા a એટલે આ 2 છે ને એક આ રહ્યો તો કેટલા થયા એ 3 થયા તો એ નહી 3 થયા વત્તા 1 આ એ અને આ 2 એટલે એ નો વર્ગ વત્તા 1 આથી ગુણો તો એ છે વત્તા 5 તો આપણે એનું સાદુ રૂપ આપ્યું સૌપ્રથમ આપણે શું આપ્યું સાદુ રૂપ આપ્યું હવે આપણને અંદર પહેલા એ બરાબર આપણને શું મૂકવાનું કીધું હોય 0 મૂકીધું તો આપણે પહેલા શું મૂકવાનું 0 મૂકવાનું તો આપણે જુઓ એ ની 3 ઘાત છે તો આપણે a વત્તા a નો વર્ગ વત્તા a વત્તા 5 તો આપણે 0 ની 3 ઘાત વત્તા 0 ની 2 ઘાત વત્તા 0 વત્તા 5 જો વિદ્યાર્થી મિત્રો 0 આથી કોઈ પણ સંખ્યા ગુણો તો શું આવશે 0 0 નો વર્ગ છે તો 0 0 વત્તા 5 તો આ વત્તા છે ગુણાકાર નથી તો વત્તા 5 એકલા જ આવશે જવાબ બીજો આપણે દેખીએ બીજાની અંદર રકમ તો આ જ મૂકવાની આપણે કેટલા આવે લેવાના છે a બરાબર 1 લેવાના છે તો આપણે a ની 3 ઘાત વત્તા a નો વર્ગ વત્તા a વત્તા 5 હવે એ 1 ની જગ્યાએ a જો દેખાય તમને એ તમારે 1 મૂકવાનો તો 1 નો 3 ઘાત વત્તા 1 નો વર્ગ વત્તા a વત્તા 5 1 ની 3 ઘાત કરીએ તો પણ 1 જ આવે 1 ની 3 2 ઘાત કરીએ પણ 1 મળશે 1 તો એવો ને એવો વત્તા 5 આ બધા 1 1 જ છે આ 5 છે તો 5 6 7 8 તો આપણે 8 જવાબ આવે બરોબર હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જે આપણે શું મૂકવાનું -1 મૂકવાનું તો આપણે પહેલા છે ત્રીજા નંબરનું કે a બરાબર -1 મૂકવાનું તો આપણે રકમ તો પહેલા a ની 3 ઘાત વત્તા a નો વર્ગ વત્તા a વત્તા 5 જો -1 ની 3 ઘાત -1 ની 2 ઘાત -1 વત્તા 5 હવે આને સમજવાનું છે તમારે કે શું થાય એ વસ્તુ જુઓ -3 વખત કીધું શું કીધું -3 વખત 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ આવી તો આપણે -1 3 પછી 2 વખત તો આ રહ્યું નથી 2 વખત જ કીધું માઇનસ માઇનસ પ્લસ તો 1 1 નો એ વર્ગ આ માઇનસ છે તો માઇનસ મૂકવાનું વત્તા 5 આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જો અમો ભૂલ કરી તો આપણે એક્ઝામ્પલ ખોટો પડશે દાખલાનો જવાબ ખોટો આવશે જેથી આ ધ્યાન રાખી તમારે કરવાનું હવે જો સ્પોચ ઓની વર્ગ તો એક જ થઈ જાય બરાબર 5 ને 6 પહેલા પ્લસ પ્લસ લઈ લઈએ આ એ પ્લસ છે આ એ પ્લસ 5 ને 6 હવે જો આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ હવે માઇનસ 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 પ્લસ થઈ ગયા વચ્ચે મોટી છે એટલે માઇનસ એટલે આપણે શું આવ્યું આ 1 અને 2 એટલે આપણે 2 મૂકવાના
બરાબર 2 માઈનસ 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 પ્લસ 1 ને 1 2 પ્લસ માઈનસ માઈનસ એટલે 6 માંથી 2 જોઈએ 4 તો આ રીતે તમારે પણ દાખલા ગણવાના કરી દેસીને જેથી આ દાખલા આ રીતે તમે અંદર રકમ મૂકી અને કિંમત મૂકી અને દાખલા ગણજો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 5 સરવાળા કરો હવે આપણે સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે કે આ p છે 1 સાથે ગુણાવવાનો 1 સાથે ગુણવાનો જેથી આપણે સરળ પડે હવે જુઓ તમે આ p 1 સાથે ગુણો તો p નો સ્ક્વેર 1 ને 2 એટલે p નો સ્ક્વેર બરોબર પછી 1 સાથે કરો માઈનસ p q વત્તા q એટલે q નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ એટલે શું થાય q r વત્તા r નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ r p આ રીતે તમારે ગણવાનું જેથી આપણે સરળ પડે હવે ખાસ તો ધ્યાન રાખવાનું ઓમાં એક સ્ટેપ વાળા ગયા છે 1 2 3 એને પહેલા લઈ દો p સ્ક્વેર પછી વત્તા p સ્ક્વેર વત્તા r હવે આપણે જે લખતા હતા માઈનસ pq માઈનસ qr માઈનસ r તો આ રીતે તમારે ગણવાનું જેથી સરળ પડે આ સ્ટેપ ઓની સાથે આ સ્ટેપ ઓની સાથે વત્તા એકદમ સરળ છે ને વત્તા 2y છે પ્લસ માઈનસ માઈનસ 2y નો સ્ક્વેર આ 1y અને આ બીજો એટલે y નો સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 2xy એકદમ સરળ છે ને વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું તમને એક પદ વાળા પહેલા લાવો માઈનસ 2x નો સ્ક્વેર માઈનસ 2y નો સ્ક્વેર આ રીતે તમે લાવશો તો એકદમ સરળ પડશે હવે તમારે શું કર એક એક જેવા પદ નજીક લાવ હવે જો 2xy માઈનસ 2xy આ એક અને કા બીજો બે એક જેવા નજીક લાવ હવે તમારે શું કરવાનું બીજા એવા છે કોઈ જો હોય તો લાવવા જો પછી ના ભાઈ 2yz વત્તા 2xz જો બધા આઈ ગયા હવે તમે શું કરશો જે સ્ટેપ છે એમને એમ જ મૂકવાના 2x નો સ્ક્વેર માઈનસ 2y નો સ્ક્વેર હવે આ જો આ માઈનસ છે અને માઈનસ છે બંને પદ કેવા છે સરખા છે માઈનસ માઈનસ શું થાય પ્લસ થાય 2 ને 2 2 4 4 xy હવે તમે શું વિચારશો આ બંને એક જેવા એક વખત જ લખવાના હવે આગળ તમારે શું કરવાનું માઈનસ નો માઈનસ મૂકવાનું વત્તા 2yz વત્તા 2xz તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો ગણવાનો જેથી આપણે સરળ પડે એકબીજા સાથે ગુણશો તો એકદમ સરળ લાગશે હવે આગળનો દાખલો આપણે દેખીએ ત્રીજો એક્ઝામ્પલ તો આપણે ત્રીજો એક્ઝામ્પલ પણ એવો જ છે આ પદ ઓની સાથે આ પદ ઓની સાથે આ પદ ઓની સાથે હવે તમે જુઓ 4n આ ઓની સાથે લો 4 ગુણ્યા કેટલા લખશો તમે 4 તો જો 10 40 આવી રીતે તમારે લઈ લેવાનું જેથી આપણને સરળ પડે ઓનાથી ગુણાકાર જ આપણે ડેરી કરતો 10 6 40 l l 4 3 12 l m 4 જો 4 4 2 8 l નો સ્ક્વેર માઈનસ બીજો 3 3 છે l નો સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ ચલો 4 તરી 12 એલએમ પ્લસ માઈનસ માઈનસ ચલો 5 તરી 15 એલએમ આ રીતે તમારે જેથી કરવાનું જેથી તમને સરળ પડે હવે આપણે સૌપ્રથમ શું ખ્યાલ રાખવાનો છે બરોબર આપણને એ ખ્યાલ રાખવાનો જેથી આપણને સરળ પડે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે કાવ છોડી મૂકો તો શું થશે 40 એલએમ માઈનસ 12 એલએમ બરાબર હવે 4 2 8000 એમની વચ્ચે આપણે શું હતું
प्लस है तो प्लस जन रखना प्लस आठ एल नो स्क्वायर माइनस त्रण एल नो स्क्वायर वत्ता बार एल नो एल एम माइनस पंदर एल एम एल एम काउ सोड़ी मुकवाना काउ सोड़ी मुक्या अब एक जीवा पद नजीक लावाना जेथी आपने सरल पड़े जो पहला को 40 एल एम एल एम अच्छे 40 एल एम एल एम एल एम वालों के अच्छे पिलू रियो 15 एल एम माइनस 15 एल एम बीजू एक जीव लाओ माइनस 12 एल एम वत्ता 12 एल एम अबे प्लस 8 एल एम स्क्वायर माइनस 3 एल एम स्क्वायर जो आपने एक एक जीवा पद नजीक लाई दीदा जो आपने एक जीवा पद नजीक लाया बरोबर विद्यार्थी मित्रों हमें आपने शू करवानो 40 में 15 बात करो 40 में 15 बात करो એટલે કે લાવે 25 ln હવે જુઓ પ્લસ આ પ્લસ ના માઇનસ પ્લસ માઇનસ માઇનસ 12 ને 12 જો તો 0 એટલે એ ના લખો ચાલો બરાબર આ બંને સ્ટેપ શું થઈ 0 થઈ વત્તા 3 ln નો સ્ક્વેર માઇનસ 3 ln કે એટલે 8 માંથી 3 કાઢો તો કેટલા આવે 5 થાય મોટી સંખ્યા કે પ્લસ 5 એલ નો સ્ક્વેર તો આપણો આન્સર આપણો આન્સર જો મને વાત કરવાને આ પાસે 12 ને 12 જો 0 પ્લસ માઇનસ માઇનસ તો આ રીતે આપણે કરશો તો આપણને સરળ પડશે હવે આપણે આગળનો દાખલો દેખીએ સૌપ્રથમ આપણે શું કરવાનું તમારે કે આ પદોની સાથે તો શું છે 4 જો આગળ માઇનસ છે તો માઇનસ મૂકી દો અહીંયા AC પછી વત્તા 4 BC વત્તા 4 C સ્ક્વેર મૂકી દીધો ચલો માઇનસ કૌંસની અંદર 3 A નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ શું કરવાનું 3 હવે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પ્લસ માઇનસ માઇનસ કરીએ હા તો એવું લેવું કે પછી આપણે કરીશું જે કરવું 3 AB પછી આને કરો શું થશે 3 AC માઇનસ 2 AB પછી આને 2 B નો સ્ક્વેર પછી શું થશે વત્તા 2 BC બરોબર હવે આપણે શું કરીશું આ જે સ્ટેપ છે એને કૌંસમાંથી દૂર કરીશું તો આપણે શું થશે માઇનસ 4 AC વત્તા 4 BC વત્તા 4 C નો સ્ક્વેર સૌ પ્રથમ આપણે કૌંસમાંથી અલગ કર્યું હવે કૌંસ વાળો અલગ કરીશું હવે માઇનસ 3 A નો સ્ક્વેર બરોબર હવે આપણે શું કરીશું આ નિશાન આપણે ધ્યાન રાખીને પ્લસ માઇનસ માઇનસ 3 AB પ્લસ માઇનસ માઇનસ 3 AC બરોબર હવે તમારે પ્લસ માઇનસ માઇનસ બાદ કરી બરોબર ખાસ ધ્યાન રાખવાનું હવે તમારે શું કરશો તમે પ્લસ માઇનસ આટલે પ્લસ આવશે પછી માઇનસ માઇનસ પ્લસ બરોબર માઇનસ માઇનસ પ્લસ હવે તમે આગળ ચાલો બરોબર હવે આગળ ચાલે તો માઇનસ માઇનસ પાછું શું થશે પ્લસ થશે પ્લસ માઇનસ માઇનસ 2ab 2b નો સ્ક્વેર પ્લસ માઇનસ 2bc હવે આપણે પ્લસ માઇનસ માઇનસ આપણે પહેલા કરી દીધું એટલે 2bc આવશે હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું એક એક પદ નજીક લાવવાના તો એક એક પદ વાળા આપણે નજીક લાવીશું 3 a નો સ્ક્વેર ચલો 3 a નો સ્ક્વેર એવો ને એવો બીજો કયો છે નથી 3 b નો સ્ક્વેર માઇનસ 2 b સ્ક્વેર પછી આગળ વત્તા 4 c સ્ક્વેર એક એક પદ વાળા નથી લાવ્યા હવે જો આપણે આ પટી ગયું આ પટી ગયું અને આ પટી હવે આપણે લાવીશું a b વાળા તો માઇનસ a b વાળા કયા કયા છે માઇનસ 3 a b બીજો વત્તા 2 a b બરોબર હવે એ બી પડે BC લાઈએ તો BC વાળા કયા છે તો BC વાળા એક જ છે બરોબર તો BC વાળાને આપણે એક
બીજો હશે AB BC 4 BC આવ્યો બરોબર બે છે આપણે એક આવ્યો અને બીજો આવ્યો તો આપણે વત્તા 4 BC વત્તા 2 BC હવે BC પડી ગયો જેડી AC લાઈ તો AC વાળો માઈનસ 4 AC માઈનસ 3 AC બરોબર આ રીતે આપણે મૂકવાનું જેથી આપણને સરળતા રહે માઈનસ 3 AC નો સ્ક્વેર AB નો સ્ક્વેર માઈનસ 2 BC નો સ્ક્વેર વત્તા 4 CA નો સ્ક્વેર હવે જો આ બંને એક જેવા છે પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 2 જાય તો 1 એટલે AB એકલા આવ્યા ભાઈ આ 4 ને 2 કેટલા થયો 6 તો 6 વત્તા 6 BC માઈનસ માઈનસ શું થયો પ્લસ થયો એટલે 4 ને 3 7 7 AC જો વિદ્યાર્થી મિત્રો આ બંને માંથી પહેલા બાદ કરો એટલે શું થશે આ તો એવું નહીં 3 AB 3 BC 4 CA સ્ક્વેર આ માઈનસ છે આ પ્લસ છે પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 2 જોય તો AB રહે પછી 4 ને 2 6 એટલે 4 BC 4 ને 2 6 BC પ્લસ માઈનસ માઈનસ એટલે 4 ને 3 7 AC મોટી સંખ્યા આગળ માઈનસ તો માઈનસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.3 અહીંયા પૂર્ણ થાય છે આ દાખલા બધા જ તમારે ગણિતના ચોપડાની અંદર બધે બધા દાખલા લખી 9.3 ના બરોબર અને ગણિતના ચોપડામાં લખી દેવાનો અને આજે આ તમારું હોમવર્ક છે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ચોપડો બનાવી અને આ દાખલા ગણવાના રહેશે અહીંયા આપણે 9.3 પૂર્ણ થાય છે નમસ્કાર